मित्रों, मारू नाम रिकिन भाई प्रजापति, लक्ष स्कूल ऑफ साइंस बामणवा। आज आप एक महत्वनो दाखलो समझी रहा छे। थोड़ा ध्यान रखवा जेवो दाखलो छे। पेज नंबर पर छे 82, एक्जाम्पल नंबर 13। हर्षा अने छाया एक भागीदारी पेढ़ीना भागीदारो छे। नीचेनी माहिती परथी वार्षिक हिसाबो तैयार करो। आवुं आपणने आपेलुं छे। सौ प्रथम आपणे हवाला टिक करी दईए। तो बीजा पेज उपर आपणे हवाला आप्या छे। जो पहेलो हवालो, मूड़ी पर 5%, उपाड़ पर 6%, अने चालू खाताने सरूनी बाकी पर 10% व्याज गण। मीन आ मुद्दो खास ध्यान राखवानो छे। तो मूड़ी तम जोशो तो जमा बाकी बाजू मूड़ी खाता छे, त्यां लखवानुं 1। एन नीचे चालू खाते छाया छे, त्यां पण लखो 1। आ बाजू तम जोशो उधार बाजू उपाड़ आप्यो छे, त्यां पण लखवानुं 1। अने नीचे चालू खातुं छे हर्षानुं, त्यां पण लखो 1। हवे बीजो हवालो छे। बीजो हवालो एवुं कहे छे, यंत्रो पर 10% घसारो गणो। तो यंत्रो पर 10% घसारो गणवानो छे। तो अगर यंत्रो जोवाना, तम जोशो उधार बाजू यंत्रो वच्चोवच छे, त्यां लखाशे 2। त्रीजू, छायानो मासिक पगार 500 रूपिया छे। तो छाया जे छे एनो पगार, पगार आगळ टिक करवानो। अहीं खाली पगार जे छे ए कारीगरोनो पगार छे, एन नीचे छायानो पगार छे, त्यां लखवानो 3। चौथु, वेचाण नोतनो सरवाळो 300 गणायो छे। તમે જોશો અંદર કઈ વેચાણ છે નહીં, એટલા માટે એનીએસ ખરું પાડવાનું। પછીનો શબ્દ છે, સામાન્ય અનામત ખાતે 1700 લઈ જવાના છે। તો આ પણ સામાન્ય અનામત અંદર છે નહીં, એટલે ત્યાંનું ત્યાં જ ખરું પાડ। આટલું કર્યા પછી સૌ પ્રથમ તમારે સ્ટ્રક્ચર દોરવા પડશે। આની અંદર વેપાર ખાતાની 2-3 જ એન્ટ્રી છે, અને એ લોકોએ વેપાર ખાતું બનાવેલું છે। જમા બાજુ વેપાર ખાતું આપી દીધું છે, એટલે કે વેપાર ખાતાનું પરિણામ આપી દીધું છે। એટલા માટે સુધારેલ વેપાર ખાતું બનાવવું પડશે। અને પછીનો શબ્દ છે, નફા નુકસાન ખાતું। તો નફા નુકસાન ખાતું જે છે એની અંદર દોરી દેવાનું વિગત રકમ, ઉધાર બાજુ જે ખર્ચા છે, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા લખી શકો, પણ દાખલામાં છે નહીં એટલા માટે મેં નથી લખ્યું। પછીનો શબ્દ છે, નાણાકીય ખર્ચા। અને એન પછી છે અન્ય ખર્ચા અને નુકસાન। એન પછી આપણે બનાવવાનું છે નફા નુકસાન ફાળવણી ખાતું। આ દાખલાની અંદર નફા નુકસાન ફાળવણી ખાતું થોડું મોટું બનાવવું પડશે। પછી એન પછીનો છે, દાખલામાં ચાલુ ખાતા આપ્યા છે, એટલા માટે બનાવાશે ભાગીદારોના ચાલુ ખાતા। તારીખ વિગત હર્ષા છાયા, તારીખ વિગત હર્ષા છાયા ઉધાર જમા। અને એન પછી તમારે આવ્યું છે પાકું સરવૈયું। પાકા સરે મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા। મૂડી દેવા બાજુ પહેલી મૂડી આવે, પછી આ દાખલામાં અનામત છે એટલે મેં અનામત હેડિંગ આપ્યું। પછી થોડી જગ્યા રાખીને બિન ચાલુ દેવા, અને ફરી થોડી જગ્યા રાખીને ચાલુ દેવા। એન પછીનો શબ્દ છે, આ બાજુ મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતો હેડિંગ આપવાનું। એન પછી છે કાયમી મિલકતો, અને જેના આફ્ટર ચાલુ મિલકતો, કરંટ અસેટ્સ। આપણે 1 by 1 હવે જોતા છીએ। પહેલા આપણું દોરી દેવાનું વિડીયો સ્ટોપ કરીને પછી તમે આગળ વિડીયો જોજો। પહેલી એન્ટ્રી જમા બાજુ ચાલુ કરીએ તો મૂડી ખાતા આપ્યા છે। મૂડી ચાલુ ખાતા આપણને આપેલા છે દાખલાની અંદર, એટલા માટે જે મૂડી જે છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે, ભાગીદારોની મૂડી, ભાગીદારોની મૂડી। નીચે લખવાનું હર્ષા, રકમ સીધી 12 જ લખવાની, 20,000। એન નીચે છાયા, સીધી રકમ 12 લખવાની, 30,000। અંદર લખીને પછી સાડો કરીને 12 લખો તો પણ ચાલી જશે। ઓકે, અત્યાર સુધી આપણે એ જ ના લખતા હતા તો પણ ચાલી જશે। 20 ને 30 50 કરીને શું થાય। પહેલો હવાલો છે, મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે। તો મૂડી પર 5% વ્યાજ ગણવાનું, તો હર્ષાનું 5% થશો તમે 1,000 આવશે, અને છાયાનું 1,500 આવશે।
પરંતુ મૂડી પર વ્યાજ જે તમે જોવા જશો તો એની અંદર છે શું કે દાખલાની અંદર મૂડી પર વ્યાજ તમને આપી દીધું છે. તમે જોશો તો મૂડી પર વ્યાજ તમને આલી દીધું છે. ઉધાર બાજુ જો મૂડી પર વ્યાજ હરસા અને છાયા 700 અને 1000 તમે જોશો ઉધાર સાઈડ તમને આપી દીધું છે. મૂડી પર વ્યાજ હરસા છાયા એટલે કાચા સરવૈયામાં વ્યાજ આલી દીધું છે અને હવાલામાં પાછું કહ્યું છે મૂડી પર 5% વ્યાજ ગણો. આ દાખલામાં ટ્વિસ્ટ મુદ્દો આ જ છે કે વ્યાજ અંદર આલી દીધેલું છે અને વ્યાજ શોધવાનું છે. તો કેવી રીતના શોધી શકાય એ આપણે જોવાનું છે. તો 5% વ્યાજ આપણે ગણવાનું છે. તો 20,000 ના 5% તમે કાઢો 20,000 ના 5% એટલે તમારે 1000 આવશે. તો પહેલામાં પહેલું આપણે અંદર જે વ્યાજ છે ને એ લખી કાઢીએ. અંદર મૂડી પર વ્યાજ જે છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવશે. મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ આ હેડિંગ આપવાનું. પછી નીચે લખવાનું હરસા, હરસા. પછી આ ઇનર ના ઇનરમાં એટલે આમ એક ખાનું અહીંયા હોય અને ફરી અહીંયા લખવાનું એ રીતના લખજો. તો હરસાનું 700 થોડી પહેલા જગ્યા રહેવા દે ને 700 પછી થોડી એક લીટી છોડ લેવાની. પછી લખવાનું તમારે છાયા, બે લીટી છોડ લો સારામાં સારું છે પણ એક લીટી છોડશો તો પણ ચાલે. છાયાનું 1000. હવે તમે વ્યાજ ગણશો તો પહેલું જે છે હરસાની મૂડી હતી 20,000. 5% કાઢો 20,000 × 5% તમારો જવાબ આવશે 1000. તો 1000 આપણે હરસાને મૂડી પર વ્યાજ ચૂકવવું જોઈએ. એટલે મૂડી માલિક આપે. આપણે જે છે ભાગીદારી પેઢી બાજુથી હિસાબો લખીએ છીએ એટલા માટે આપણે ભાગીદારી પેઢી બાજુથી વિચારવાનું કે આપણે માલિકને વ્યાજ ચૂકવવું પડે. માલિકે આપણને મૂડી આપી છે, વ્યાજ ચૂકવવી પડે. વ્યાજ આપણા માટે કહેવાય ખર્ચ. એટલે ખર્ચ જે છે એ ચૂકવવાનો હતો. મૂડી પર વ્યાજ ચૂકવવાનું હતું 1000, ચૂકવ્યું 700. એનો બીજો મિનિંગ થયો 300 રૂપિયા ચૂકવવાનું બાકી કહેવાય. એટલે પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ, બાકી વ્યાજ 300 રૂપિયા થાય. સરવાળો કરીને ઇનરમાં લખવાનું 700 અને 300 પેલા 1000. સેમ એવું છાયાનું ગણીએ તો છાયાની વાત કરીએ તો 30,000 મૂડી છે. 30,000 × 5% કાઢવાના તમારે એટલે 1500 આવશે. એનો છે થયો છાયાને આપણે 1500 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈએ. ઓલરેડી અંદર તમને છાયાનું વ્યાજ આપી દીધું છે 1000. 1500 ચૂકવવું જોઈએ, 1000 ચૂકવ્યું છે. એનો બીજો મિનિંગ થયો 500 રૂપિયા ચૂકવવાનું બાકી કહેવાય. એટલે પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ 500. સરવાળો કરી અંદર જ લખવાનું આ રીતના 1500. હવે આ 1000 અને 1500 બંનેનો સરવાળો કરીને તમારે 12 લખવાનું 2500. હવે તમે જોશો તો મૂડી પર વ્યાજ એની હવાલો છે, બીજી અસર આવશે ખરી, પણ 700 અને 1000 એ બંને તો કાચા સરવાના છે. એટલે હવાલામાં બીજી અસર આવે પણ કોની કઈ રકમની આવશે? 300 ની અને બીજી 500 ની. એ બીજી ચાલુ ખાતામાં ક્રોસ થશે એટલે કે જમા બાજુ. જમા બાજુ એક લીટી છોડી દેવાની. એના પછી લખવાનું 31, છેલ્લી તારીખ આવે 31/3/17. મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ. હવે મૂડી પર વ્યાજ કઈ લખવાનું? જે હરસાનું આપણે શોધી હોય 300, અને હરસાનું 300 અને છાયાનું 500. 300 અને 500. આ હવાલા નંબર 1 છે, ખાસ ધ્યાન રાખવા જેવો છે. રંગીન પેનનો તમે ઉપયોગ કરી શકો. 1 1 બરાબર. આ એક મૂડી પર વ્યાજ અંદર આપી દીધેલું, હવાલામાં આપ્યું હોય તો કેવી રીતના શોધાય એ મેં તમને શીખવાડ્યું. હવે એના પછીની વાત કરીએ તો એના પછી શબ્દ છે ચાલુ ખાતે છાયા. ચાલુ ખાતે છાયા તમે જોશો તો જમા સાય છે, બરાબર. ચાલુ ખાતે છાયા એ તમને આપ્યું છે જમા બાજુ. તો જમા બાજુ હોય તો સેમ ટુ સેમ આવે. ચાલુ ખાતામાં જમા બાજુ આવશે. તો ચાલુ ખાતામાં જમા બાજુ પહેલી લીટીમાં તારીખ લખવાની 1/4/16 આવે. આ વર્ષની છેલ્લી તારીખ, તો પેલી વર્ષની શરૂની તારીખ. વર્ષ બદલાઈ જાય, વિગતમાં લખાશે 12 લાવ્યા ચાલુ ખાતા. એ છે ચાલુ ખાતે છે
छाया नु छे, तो छाया ना खाना में लखाशे 4000, छाया ना खाना में 4000। पहलो हवालो छे चालू खाता ने बाकी पर 10% व्याज गणो, तो आनु 10% व्याज गणो, एक मिंडू दबाव એટલે 10% થઈ જાય એટલે 400 થયો। હવે જોવાનું અંદર ચાલુ ખાતાનું વ્યાજ આપ્યું છે કે છાયાનું સામેની બાજુ કે નીચે કહે, તો આપણને આપ્યું નથી, હર્ષાનું આપ્યું છે પરંતુ આનું આપ્યું આલ્યું નથી। તો આ 4000 છે એના 10% કાઢો તમે, કે સોરી 10% જ છે, તો 4000 ના 10% તમે કાઢો એટલે 400 થાય। તો 400 જે છે એ 4000 લખ્યું છે એને લાઇનમાં લખાય, અથવા એ બાજુ જ લખાય, જમા છે જમા બાજુ જ લખવાના 400। તારીખ છેલ્લી આવે 31/3/17, વિગતમાં ચાલુ ખાતાની જમા છે એટલે જમા બાકી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ 400। હવાલા નંબર 1, આની બીજી એન્ટ્રી ક્રોસ થાય, ચાલુ ખાતામાં તમે જમા બાજુ લખ્યું એટલે તમારી બીજી એન્ટ્રી આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, ક્રોસ થાય એટલે ઉધાર બાજુ લખવાનું, ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ, કૌંસમાં નામ લખવાનું છાયા અને રકમ સીધી બાર 400। ચલો એ પત્યું, એના પછીનો શબ્દ ઉપાડ પર વ્યાજ આપણને આપેલો છે, એટલે ઉપાડ પર વ્યાજ આપણને આપેલું છે। તો ઉપાડ પર વ્યાજ તમે જોશો, તો ઉપાડ પર વ્યાજ લખવું હોય તો સામે પેલો ઉપાડ લખી કાઢવો પડે, સામેની બાજુ તમે જોશો તો ઉપાડ તમને આપેલો છે, સામેની બાજુ પેલો ઉપાડ આપેલો છે, ઉપાડમાં તારીખ આપી છે એટલા માટે આપણે તારીખ પ્રમાણે લખવો પડશે, બેનો અલગ અલગ લખાશે। હર્ષાનો ઉપાડ છે 1/10/2016 અને છાયાનો ઉપાડ છે 1/1/2017 ઉપાડ છે। તો 1/10/16 એ પહેલા આવે એટલે આપણે ચાલુ ખાતામાં આવે ઉપાડ, ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખાશે, ઉધાર બાજુ તારીખમાં લખવાનું, જે તારીખ આપણને આપી હોય હર્ષાની 1/10/16, વિગતમાં ઉપાડ ખાતે, અને જે આપણને રકમ આપી છે હર્ષાની છે 5000। હવે છાયા માટે તારીખ બદલાઈ જાય છે તો આપણે અલગથી લખવું પડે 1/1/17, ફરી લખવાનું ઉપાડ ખાતે, છાયાના ખાનામાં 10000, છાયાના ખાનામાં 10000। હવે આપણે પેલી ઉપાડ પર વ્યાજની ગણતરી કરવી પડશે, અહીંયા આપણે માસ પ્રમાણે વ્યાજ ગણવું પડશે, તો નીચે આપણે ગણતરી ખાસ લખી રાખજો, આ ભાઈ ઉપાડ પર વ્યાજ, મૂડી પર વ્યાજ સિમ્પલ હતું એટલે મેં સીધું મોડે ગણતરી કરી નાખી, હવે ઉપાડ પર વ્યાજની ગણતરી લખવી પડશે। હર્ષા પહેલું ગણી હર્ષાનું, તો હર્ષાએ કઈ તારીખે ઉપાડ કર્યો હતો, 1/10/16, કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો હતો 5000, ગણતરી કરવાની 5000 × ઉપાડ પર પહેલો હવાલો છે એમાં આપણને કહ્યું છે 6%, એ 6% કરો તોય ચાલે, કા તો 6/100 કરી દેવાનું, 1/10 ઉપાડ કર્યો છે તો 1/10 થી 31/3/17 છેલ્લી તારીખ લખવાની, 1/10 થી 31/3/17 કેટલા માસ થાય, 1/10 એટલે 10, પછી 11મો 12મો, ફરી વર્ષ બદલાઈ જાય, પહેલું બીજું ત્રીજું, 6 માસ થાય એટલે 6 માસનો આપણે વ્યાજ ગણવું પડે, એટલે 6/12, આ રીતના ગણતરી થશે હર્ષાન। તો આ રીતના તમે કેલ્ક્યુલેશન કરો તો તમારો ઉપાડ પર વ્યાજ તમારે આવશે હર્ષાનું 150, હર્ષાન ઉપાડ પર વ્યાજ આવશે 150, આ હર્ષાનું છે। એના બીજી વાત કરે છાયાનું, છાયા તમે જોશો તો એને ક્યારે ઉપાડ કર્યો છે, 1/1/2017, તો એ તારીખ લખાય 1/1/2017, તો આપણે પહેલા માસ ગણી કાઢવાના, 1/1/2017 થી છેલ્લી તારીખ 31/3/17 માસ ગણો, તો પહેલો મંથ આવશે 1/1 છે, બીજો આવે, ત્રીજો આવે, 3 માસ થઈ શકે, 1, 2, 3, તો હવે એનું વ્યાજ ગણીએ તો
छाया नो उपाय आपने दाखला में आलेलो छे 10,000, तो 10,000 उपर गणतरी करवानी, 10,000 गुण्या 6%, पहला हवालाम क्या है गुण्या 3 मास थाय एटले गुण्या 3 अने 1 वर्षना महीना होय 12 एटले भाग्या 12 अने गणतरी तम करशो तो आनो जवाब पण 150 ज आवे छे। उपाड पर व्याज केवू होय तो उपाड पर व्याज जे छे ए तमारे अंदर पण आलेलू छे, ए जो अंदर तम जोशो तो जमा बाजू आमे गणतरी करी, हवालानी गणतरी करी, हवालाम जे टकावारी आपेली, अंदर उधार बाजू तम जोशो जमा बाजू उपाड पर व्याज तमने आपेलू छे, हर्षानू छे 100 अने छायानू छे 50, आ रीतना आपणने आलेलू छे। अंदरनू जे छे ए आपणे लखाशे नफा नुकसान फाळवणी खातामां जमा बाजू, पहली बे लीटी छोड़ी देवानी, पछी लखवानू तमारे उपाड पर व्याज, जेना मूड़ी पर व्याज लख्यू हतुं इनर ना इनर मां, ए रीतना लखवानू उपाड पर व्याज। हर्षा पहला नाम लखे हर्षा, तो हर्षा नु अंदर जे काचा सरम आप्यू छे ए पहला लखवानू, अंदर आपणने आप्यू छे 100 इनर ना इनर मां लखवानू, पछी बे लीटी छोड़ देजो एटले थोड़ू छोटू लखायो भेगो भेगो ना थई जाय, तो बे लीटी छोड्या पछी लखो छाया, અને છાયાનું આપણને આપ્યું છે 50, આ જે કઈ રકમ કાચા સરવારી મેં લખી। હવે આપણે ગણતરી કરી કે ભાઈ હર્ષાનું જે છે એનું ઉપાડ પર વ્યાજ 150 થયું, છાયાનું પણ ઉપાડ પર વ્યાજ થયું 150, એનો મિનિંગ એ થયો કે ભાગીદાર લોકોએ જે ઉપાડ કર્યો હશે એના ઉપર વ્યાજ આપણને મળવાનું બાકી છે। જો ઉધાર બાજુ આવે ને તો ચૂકવવાનું બાકી, જમા બાજુ આવે તો મળવાનું બાકી, આ રીતના પણ તમે યાદ રાખી શકો। લોજિક એ છે ભાગીદારે ઉપાડ કર્યો એટલે ભાગીદાર ઉપાડ પર વ્યાજ ભરે, એટલા માટે પેઢી માટે આવક કહેવાય અને ભાગીદાર માટે ખર્ચ કાં તો જાવક કહી શકાય। તો અહીંયા હર્ષાનું તમે જોશો તો હર્ષાનું ગણવાનું કેટલું હતું, ઉપાડ પર વ્યાજ મળવું જોઈએ હર્ષા પાસેથી આપણને 150 પેઢીને, તો અહીંયા આગળ મળ્યું કેટલું, તો હર્ષા પાસેથી 100 રૂપિયા મળ્યું, 150 મળવું જોઈએ, એનો બીજો મિનિંગ થયો 50 રૂપિયા મળવાનું બાકી કહી શકાય। તો નીચે લખવાનું પ્લસ મળવાનું બાકી, ઉપાડ પર વ્યાજ મળવાનું બાકી કેટલું લખશો તો પણ ચાલશે 50, સરવાળો કરી ઇનરમાં લખવાનું 150 આ રીતના। એવું છાયાનું થયું 50, છાયાની પણ આપણે ગણતરી કરી તો એનું પણ વ્યાજ આવેલું 150, તો આનો મિનિંગ એ થયો છાયા પાસેથી આપણને 150 રૂપિયા વ્યાજ મળવું જોઈએ, અહીં વ્યાજ આપણને મળ્યું ખાલી 50 રૂપિયા, અને બીજો મિનિંગ થયો 100 રૂપિયા વ્યાજ મળવાનું બાકી કહી શકાય, પ્લસ મળવાનું બાકી 100, સરવાળો કરવાનો 150। હવે આ 150 પ્લસ 150 બંનેનું ટોટલ કરો એટલે 300, આ રીતના આખું થઈ જશે। આ પણ હવાલો નંબર 1 જ છે, એટલે પહેલો હવાલો જે વ્યાજ ગણવાનો છે એ આ દાખલામાં ખાસ થોડું ધ્યાન રાખવા જેવું છે। ઉપાડ પર વ્યાજ પતી ગયું, એના પછીનો શબ્દ છે હર્ષાની લોન, હર્ષાની લોન આપણને આલેલી છે। જો હર્ષાની લોન જે આલી છે એ જોવા જઈએ તો લોન કહેવાય દેવું, લોન જે છે એ આપણા માટે કહેવાય દેવું, દેવું આવે પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ, લોન છે એટલે લખાય બિન ચાલુ દેવા, લખાશે બિન ચાલુ દેવાની અંદર હર્ષાની લોન, કૌંસમાં તારીખ આપી છે એ પણ આપણે લખી કાઢીએ 1/10/16, ગુપ્ત હવાલો છે પણ લોનનું વ્યાજ એ ચાલુ દેવામાં લખાશે, એટલા માટે આપણે સીધી રકમ લોન વાળી સીધી રકમ બહાર લખી કાઢીએ 10,000। હવે પાછું આપણે એનું વ્યાજ ગણવું પડશે, તો વ્યાજ કેવી રીતના શોધાશે એ આપણે ગણતરી કરવી પડે, તો 10,000 ભાગીદારની લોન ઉપર 6% વ્યાજ ગણાય, એ ભલે આપણને કશું ના કહ્યું હોય તો પણ ભાગીદારની લોન ઉપર 6% વ્યાજ ગણાશે, પણ દાખલામાં કશું કહ્યું નથી કેટલા લોન ઉપર કેટલો ટકા વ્યાજ ગણવું, તો 6% ને પાછું 1/10 લોન કહે છે એટલે એને આપણે પાછી ગણતરી કરવી પડશે, તો લોન પર વ્યાજ એની ગણતરી કરીએ, લોન પર વ્યાજ તારીખ આપણને આપી છે 1/10/16, 1/10/16 તારીખ આપી છે, તો 1/10/16 થી
31 છેલ્લી તારીખ લખી કાઢવાની 31/3/17 માસ ગણવાના 10 1 10 એટલે 10મો મહિનો આવે 11 12 પહેલો બીજો ત્રીજો 6 માસ થયા 6 માસનો વ્યાજ ગણાશે અને એ પણ 6% લોન લીધેલી આપણે 10,000 ની તો 10,000 ઉપર ગણતરી કરો તો 10,000 × 6% × 6/12 કેલ્ક્યુલેટરમાં તમારે સાદુરૂપ તમારે આપવાનું તમે સાદુરૂપ આપશો તો તમને રકમ મળશે 300 રૂપિયા વ્યાજ થશે હવે ભાગીદારે પેઢીને લોન આપી છે એટલે પેઢી બાજુથી વિચારો તો ભાગીદારને પૈસા આપણે ચૂકવવા પડે કેટલું વ્યાજ ચૂકવવું પડે તો 300 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈએ હવે પાછો બીજો ટ્વિસ્ટ મુદ્દો દાખલામાં એ છે કે લોન પર વ્યાજ અંદર હાલ દીધેલું છે બધા વ્યાજમાં એ રીતના છે કાચા સરવૈયામાં વ્યાજ હાલ દીધેલું છે અને હવાલામાં વ્યાજ શોધવાનું કહ્યું છે બસ એ મેઇન મુદ્દો આની અંદર છે તો અંદર તમે જોશો તો ઉધાર બાજુ તમને આપી છે લોન પર વ્યાજ તમને આપી છે 200 રૂપિયા લોન પર વ્યાજ તમને 200 રૂપિયા આપણને આલી દીધેલા છે તો 200 રૂપિયા છે લોન પર વ્યાજ એનો અર્થ એ થયો ભાગીદારે પેઢી આપી દીધું છે તો ભાગીદારનું જે વ્યાજ છે એ ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોનમાં પૈસા આવે એટલે નાણાકીય ખર્ચો કહેવાય તો નાણાકીય ખર્ચમાં લખવાનું લોન પર વ્યાજ કૌંસમાં નામ લખવા લખી શકાય જેનું નામ હોય આપણું એ તો અંદર દાખલામાં જે નામ આલેલું છે એ જોઈએ તો હર્ષાની લોન એવું કહ્યું છે એ કૌંસમાં હર્ષા અંદર જે વ્યાજ આપ્યું છે એ લખવાનું કેટલું વ્યાજ છે તો 200 રૂપિયા લોન પર વ્યાજ 200 આપણને આપેલું છે 300 ચૂકવવું જોઈએ એનો શું થયું પ્લસ ચૂકવવાનું બાકી 100 300 થયું એટલે 100 ચૂકવવાનું બાકી કહેવાય સરવાળો કરીને બાદ 300 આ ગુપ્ત હવાલો પહેલો ગુપ્ત હવાલાની પણ બીજી અસર આવે ચૂકવવાનું બાકી કહેવાય દેવું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે પાકા સરે મૂડી દેવા બાજુ ચાલુ દેવાની અંદર લખાશે લોન પર વ્યાજ કૌંસમાં હર્ષા બધું નથી લખવાનું જે ચૂકવવાનું બાકી છે ને એટલું લખવાનું ચૂકવવાનું બાકી હતું 100 તો 200 તો અંદર આપી દીધેલું હતું અને પેલું ચૂકવવાનું બાકી હતું 100 એટલે 100 જ આપણે લખાશે એની પછીનો શબ્દ હર્ષાને લોન ભાઈ જમા બાજુ છે ભાડું છે જમા બાજુ છે એટલે મળેલું ભાડું કહેવાય આવક કહી શકાય એ આવે નફા નુકસાન ખાતામાં જમા બાજુ ભાડું સીધી રકમ 12 આવશે 12,000 બે લીટી ખરેખર છોડવી જોઈએ તો એના પછીનો શબ્દ છે લેનદારો લેનદારો કહેવાય દીવ મૂડી એવા બાજુ આવશે ચાલુ દેવાની અંદર લખાશે લેનદારો સીધી રકમ 12 આવશે લેનદારોની એ 5,000 એના પછીનો શબ્દ વેપાર ખાતું વેપાર ખાતું એટલે વેપાર ખાતાનું પરિણામ આપણને આ દીધેલું છે એ આવે વેપાર ખાતામાં જમા બાજુ ખરેખર નફા નુકસાનમાં આવે પણ એક એન્ટ્રી રહી ગઈ છે નહીં નોંધેલ વેચાણ નોંધવાનું એટલા માટે અહીંયા આપણે લખવાનું છે એ લખાય શબ્દ બા આ લાવ્યા બાર લાવ્યા લખો તો પણ ચાલી શકે વેપાર ખાતે લખશો તો પણ ચાલશે 27,000 24,700 બાર લાવ્યા 24,700 એના પછીનો શબ્દ જોશે બેંક બાકી જમા બાજુ આપ્યું છે એટલે એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય દેવ એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે ચાલુ દેવાની અંદર બેંક ઓવરડ્રાફ્ટ સીધી રકમ 12 આવશે તમારી 5,450 એના પછીનો શબ્દ ચાલુ ખાતાનું વ્યાજ આપ્યું છે હર્ષાનું એટલે આપણે હર્ષાનું ચાલુ ખાતું લેવું પડે તમે જોશો તો ઉધાર બાજુ તમને ચાલુ ખાતા આપણને આપેલા છે જો ઉધાર બાજુ ચાલુ ખાતું હર્ષા આલેલું છે તેની રકમ છે 6,000 તે 6,000 પહેલા આપણે લખવા પડશે પછી એનું વ્યાજ ગણાશે ઉધાર બાજુ છે એટલે આપણે ચાલુ ખાતામાં ઉધાર બાજુ જ લખાશે
तो चालू खातु काढवानुं एनी अंदर उधार बाजू पहली लीटी में लखाशे। पहली तारीख लखवानी 1/4/16, विगत में लखाय बा लाव्या जी रकम थई तमारी चालू खाते हरसाणी 6000 हरसाणी छे એટલે અહીં લખાય 6000। હવે જેવું રીતના આપણે 12 લાવ્યા 4000 હતું તેનું વ્યાજ 400 અહીં લખી કાઢ્યું, તો અહીંયા આગળ 6000 છે તો એનું 10% એટલે 600 થાય, પણ એ 600 નહીં લખાય। કેમ નહીં લખાય 600? એનું કારણ એ છે તમને જમા બાજુ હરસાનું ચાલુ ખાતાનું વ્યાજ આલ દીધેલ છે। હરસાનું ચાલુ ખાતાનું વ્યાજ હરસા જમા બાજુ આલ્યું છે 100 વ્યાજ તમને આપી દીધું છે। હવે એ જે છે, હવે જો 100 આપી દીધું છે એટલે 600 નહીં ગણાય, 600 માંથી 100 કાઢ નાખવાનું, 10% એટલે 500 આવશે, સેમ ટુ સેમ એટલે 500। વિગત તારીખમાં છેલ્લી તારીખ 31/3/17 અને વિગતમાં લખવાનું ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ, એક એન્ટ્રી આ, અને બીજી એન્ટ્રી ચાલુ ખાતામાં ક્રોસ થાય, આ ઉધાર છે એટલે ચાલુ ખાતામાં તો ઉધાર લખી તમે, બીજી એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ લખાશે। તો જમા બાજુ લખવાનું ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ, કૌંસમાં નામ લખવાનું હર્ષા, અને રકમ અંદર જે આપી છે પેલા લખવાની, અંદર આપણને આપી છે 100, તો પેલા 100 લખવાની, આ બાજુ છે એટલે મળવાનું બાકી કહેવાય, એટલે પ્લસ મળવાનું બાકી 500, એ 500 પ્લસ કરવાના, સરવાળો કરીને 12/600, આ રીતના આખું આવી શકે। એન પછીનો શબ્દ છે ઉપલક ખાતું। ઉપલક ખાતું કાચો સરવાળામાં જ્યારે બેલેન્સ ના આવતું હોય, બંને વાર સરખું ના થતું હોય અને વાર્ષિક હિસાબ બનાવવા જરૂરી હોય, તે વખત સમય માટે, જલ્દુક સમય માટે આપણે તૈયાર કરવાનું છે, એને લીધે જે બાજુ રકમ ખૂટે એ બાજુ એટલી રકમ લખી વિગતમાં ઉપલક ખાતે લખાય। આવું આપણે 11મા ધોરણમાં શીખી ગયા। હવે અહીંયા તમારે શું કરવાનું, ઉપલક ખાતું લખવાનું નથી, પણ જો કદાચ પાકા સરવૈયામાં રકમ ખૂટે, આ દાખલામાં નથી ખૂટતી પણ પરીક્ષામાં એવો દાખલો આવે કે જેમાં રકમ ખૂટે, તો આટલી રકમ ખૂટશે પાકા સરવૈયામાં 300 રૂપિયા, ઉપલક ખાતું કહીએ લખાશે નહીં, એ ધ્યાન રાખવાનું છે। હવે ઉધાર બાજુ આવી જઈએ તો ઉપાડ આવી ગયો, ચાલુ ખાતું આવી ગયું, મૂડી પર વ્યાજ પણ આવી ગયું, એન પછીનો શબ્દ છે યંત્રો। યંત્રો કહેવાય મિલકત, પાકા સરવૈયામાં કાયમી મિલકત એમાં લખવાનું યંત્રો। હવાલો છે એટલે રકમ અંદર લખાશે 40000। યંત્ર પર બીજો હવાલો છે 10% ઘસારો ગણવાનો છે, એટલે માઇનસ ઘસારો, 10% એટલે 400, 40000માંથી 400 જાય એટલે તમારી સીધી રકમ બહાર આવશે તમારી 39600। ઘસારો એ હવાલો છે। ત્રીજો હવાલો, એની બીજી અસર ઘસારાની નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અન્ય ખર્ચા અને નુકસાનની અંદર યંત્રોનો ઘસારો, સીધી રકમ બહાર લખાશે 600, યંત્રનો ઘસારો 400 હતો, 400 લખજો, યંત્રનો ઘસારો 400, એ કા છે। ચલો એના પછી છે લોન પર વ્યાજ, એ પણ આવી ગયું। પછીનો શબ્દ છે પગાર, ખાલી પગાર એટલે કારીગરોનો પગાર હશે, એ વહીવટી ખર્ચ કહેવાય પગાર। પછી કૌંસમાં કહ્યું છે માસિક 1000 અને 13000 આવ્યો છે, 13000 પગાર કોકને ચૂકવી દીધો છે તમે, 13000 પગાર ચૂકવ્યો છે, હને થયું છે શું કે મહિનાનો 1000 એવું આપણને કહ્યું છે, એક મહિનાનો 1000 એટલે 12 મહિનાનો વાર્ષિક હિસાબ બનાવો, એટલે 12 મહિનાનો થાય 12000, એનો અર્થ કે એક વર્ષનો પગાર તમારે ચૂકવવો જોઈએ 12000, તમે ચૂકવ્યો 13000, એનો બીજો મિનિંગ થયો 1000 રૂપિયા અગાઉથી ચૂકવ્યો કહી શકાય, એટલે બાદ કરવાનું માઇનસ અગાઉથી ચૂકવેલ પગાર અથવા અગાઉથી ચૂકવેલ 1000, 12 આવશે 12000। આ ગુપ્ત હવાલો બીજો છે। બીજી એન્ટ્રી અગાઉથી ચૂકવો લેણું કહેવાય, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતની અંદર,
અગાઉથી ચૂકવેલ પગાર 1000. ગુપ્ત હવાલો બીજો, પેલો લોન વાળો હતો, આ બીજો જોઈએ. તો એના પછીનો શબ્દ છે છાયાનો પગાર. ભાગીદારનો પગાર જે હોય એ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવશે. નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ છાયાનો પગાર. હવાલો છે એટલે રકમ અંદર લખવી પડશે 5500. તો ત્રીજો હવાલો છે છાયાનો માસિક પગાર 500 છે. માસિક 500 એટલે એક મહિનાનો 500 થયો. વર્ષના મહિના હોય 12, વાર્ષિક હિસાબો છે એટલા માટે 500 × 12 એટલે 12×5=60, 6000. આવું આપણને કહ્યું. તો છાયાનો પગાર 5500 છે, આ બાજુ ચૂકવવાનું બાકી આવે. ચૂકવવું જોઈએ છાયાને 1 વર્ષનો 6000 પગાર ચૂકવવો જોઈએ, અને ચૂકવ્યો 5500નો પગાર ચૂકવ્યો, એનો બીજો મિનિંગ શું થયું? 500 રૂપિયા ચૂકવવાનો બાકી કહી શકાય. એટલે પ્લસ ચૂકવવાનો બાકી 500, સરવાળો કરીને 12×6000. હવે ભાગીદારનો પગાર છે એટલા માટે હવાલા નંબર છે આવો ત્રીજો, એટલા માટે એની બીજી એન્ટ્રી ચાલુ ખાતામાં ક્રોસ થાય. આ ઉધાર હતું એટલા માટે જમા બાજુ આવશે. તારીખ છેલ્લી, વિગતમાં પગાર છાયાનો, જેટલો ચૂકવવાનો બાકી હોય એટલાની બીજી એન્ટ્રી આવશે. એટલે 500 છાયાના ખાનામાં 500 પગાર 500. હવાલા નંબર 3 આવું લખી રાખો એટલે વાંચવા માટે કામ ચાલી શકે. એના પછીનો શબ્દ દેવાદારો. દેવાદારો કહેવાય લેણું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતમાં લખવાનું દેવાદારો. કોઈ હવાલો નથી એટલે સીધી રકમ બાદ દેવાદારો તમારો આવશે 15000. એના પછીનો શબ્દ છે મળવાનું બાકી ભાડું. મળવાનું બાકી કહેવાય લેણું, એ પણ પાકા સરવૈયા મિલકત લેણા બાજુ ચાલુ મિલકતમાં મળવાનું બાકી ભાડું. સીધી રકમ બહાર આવશે 2000. પછીનો શબ્દ ગાલખાત. અંદર છે કાચા સરવૈયાની એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. એ છે અન્ય ખર્ચા અને નુકસાનમાં ગલખાદ. કોઈ ફોર્મેટ છે નહીં, એક જ ગલખાદ એકલી જ આપી છે, સીધું લખી કરવાનું છે ગલખાદ 1300. પછીનો શબ્દ માલ સ્ટોક. 31/3 છે એટલે આખરનો સ્ટોક કહી શકાય. આખરનો સ્ટોક કાચા સરવૈયામાં છે એટલે એક જ એન્ટ્રી કાસ્તો પાસ એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક. માલ સ્ટોક લખો તો પણ ચાલી શકે. આખર સ્ટોક 10000. એના પછીનો શબ્દ છે વીમાનું પ્રીમિયમ. વીમાનું પ્રીમિયમ આપણા માટે કહેવાય ખર્ચ. ખર્ચ આવે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. વહીવટી ખર્ચા એની અંદર લખાય વીમા પ્રીમિયમ. રકમ સીધી ઇનરમાં લખવાની 2000. આ કૌંસમાં આપણને એવું કહ્યું છે, જો આ ખાસ ધ્યાન રાખવા જેવું છે, એમાં ઘણા લોકોને તકલીફ રહેતી હોય છે. કૌંસમાં એવું કહ્યું છે જેમાં 1200 રૂપિયા વીમા પ્રીમિયમ તારીખ 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષનું છે. આ થોડું ધ્યાન રાખવાનું. તો અત્યાર સુધી આપણે કેવું કરે, જે તારીખ આપી હોય ત્યાંથી 31/3 સુધી જતા હતા. અહીંયા આપણે ઊંધું કામ કરવું પડશે. છેલ્લી તારીખ કઈ છે? 31/3/17 છેલ્લી તારીખ આ છે. હવે થતું આગળ કઈ તારીખ સુધી વીમા પ્રીમિયમ? તો 30/6/17 સુધીનું આપી દીધું છે. 30/6/17 સુધીનું વીમાનું પ્રીમિયમ આપી દીધું છે. હવે અત્યાર સુધી શું કરતા હતા? અહીં આગળ કોઈ તારીખ આપતા હતા, અહીંથી 31/3 સુધી આપણે માસ ગણતા હતા, કેટલા માસ થાય. સેમ એવું આવું 31/3/17 થી 30/6 સુધી માસ ગણવાના. તો ચોથો મહિનો 5 અને 6 એટલે 3 માસ થયું. આજે આ તારીખ થઈ છે એવું સમજવાનું કે આજે 31/3/17 હોય તો 3 માસનું આપણે વીમાનું પ્રીમિયમ અગાઉથી ચૂકવ્યું કહેવાય. એટલે એ રકમ બાદ થશે. એટલે વીમા પ્રીમિયમની નીચે માઇનસ અગાઉથી ચૂકવેલ. રકમ કેવી રીતના શોધવી એ પણ ધ્યાન રાખજો. રકમ શોધવા માટે તમને કૌંસમાં જે રકમ આપી છે એ લેવાની. કૌંસમાં રકમ છે 1200 × કેટલા માસ છે? તો 3
भाग्या 12 એટલે જવાબ આવશે 300 એટલે અગાઉથી ચૂક્યું ઘણા છે 300 બે જમાય 300 જશે એટલે 12 આવશે 1700 અગાઉથી ચૂકવું એ કહેવાય લેણું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે અગાઉ ચાલુ મિલકતની અંદર અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ સીધી રકમ બહાર લખવાની તમારે જે આવીએ 300 ચાલો એ પત્યું પછી હવાલામાં ચોથો હવાલો છે વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો સરવાળો ઓછો ગણાયો એટલે ઉમેરવો પડે તો વેચાણ આવે બાલ આવે જમા સાઈડ આવે ત્યાં આગળ લખવાનું નીચે વેચાણની અંદર પ્લસ થાય પણ છે નહીં એટલે સીધું લખવાનું વેચાણ નોંધનો સરવાળો કાં તો ઓછો ગણેલ સરવાળો સરવાળો તમારે છે 300 ઓછો ગણ્યો એટલા માટે જો વધુ ગણ્યો હોય તો જમા ઉધાર બાજુ લખી કાઢે પછીનો શબ્દ ખાસ ધ્યાન રાખવા જેવો છે હવાલા જેમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ થાય છે એ છે હવાલો છે આપણને આવ્યો છે પાંચમો સામાન્ય અનામત ખાતે 1700 લઈ જવાના છે આ એન્ટ્રી ઘણા બધાને નથી આવડતી સામાન્ય અનામત જે છે એ તમારે આવશે એક નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ઉધાર બાજુ લખવાનું સામાન્ય અનામત જે રકમ આપણને આપી છે સીધી લખવાની છે 1700 હવાલા નંબર 5 આ ખાસ એવો લાગે તો રંગીન પેનથી એન્ટ્રી આપજો એક એન્ટ્રી ત્યાં બીજી એન્ટ્રી પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ અનામતમાં લખવાનું સામાન્ય અનામત સીધી રકમ 12 લખવાની તમારે આવશે 1700 હવાલા નંબર 5 હવે આપણે સરવાળા કરી દેવાના છે તો પહેલા આપણે વેપાર ખાતાનો સરવાળો કરીએ જમા બાજુ વધાર થાય છે લે 25000 એ ઉધાર બાજુ લાવવાનો 25000 એમાંથી ઉપરની રકમ કઈ છે જ ને એનું એ જ 25000 અને આપણે કહીશું કાચો નફો નફા નુકસાન ખાતે ક્રોસ લઈ જવાનો ઉધાર છે નફા નુકસાન ખાતામાં ક્રોસ લઈ જવાનો જમા થાય બને ત્યાં સુધી પહેલી બે લીટી લખો એ સારું રહેશે અહીંયા જગ્યા નથી રહેલી હું નીચે લખો છું કાચો નફો 25000 વિગતમાં વેપાર ખાતે જે ખાતામાંથી લાયા હોય એવું હવે એવી રીતના સેમ નફા નુકસાન ખાતાનો સાળો કરવાનો જે બાજુ વધારે થાય એ બાજુ જમા બાજુ વધારે થાય છે તો જમા બાજુ સાળો થાય છે 37000 તો જમા બાજુ 37000 એની જ લીટીમાં ઉધાર બાજુ લાવવાનું 37000 એમ જ ઉપરની બધી રકમો બાદ કરવાની એટલે ઉપરની રકમો બાદ કરશો એટલે 17700 આવશે આ ડિફરન્ટ આવે 17700 આને કહેવાય ચોખ્ખો નફો એ કયા ખાતે લઈ જવાનું તો નફા નુકસાન ફાળવણી ખાતે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવાનું આ ક્રોસ આવે ચોખ્ખો નફો ઉધાર છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ લખાય ચોખ્ખો નફો તમને આ અંદર 17700 એ કઈથી લાયા તો નફા નુકસાન ખાતે લાયા નફા નુકસાન ફાળવણી ખાતાને ટોટલ કરવાનું એમાં પણ તમે જોશો તો જમા બાજુ વધારે થાય છે 18600 એ ઉધાર બાજુ લાવવાના 18600 એમાંથી ઉપરની રકમો બાદ કરશો એટલે 8000 આવશે આ ડિફરન્ટ આવ્યો આને કહેવાય નફો કાં તો વહેંચણી પાત્ર નફો આવું લખાય ભાગીદારો વચ્ચે વહેંચવો પડે એટલે હર્ષા અને બીજું છે છાયા તમે જોશો જે રકમ આપણને આપી છે એની અંદર શરૂમાં આપણને કશું જ કહ્યું નથી કે ભાગીદારો કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે શરૂઆતમાં ખાલી તમને એવું જ કહ્યું હર્ષા અને છાયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે બસ નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો ફક્ત આવું જ કહ્યું છે જ્યારે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તે વખત ભાગીદારો વચ્ચે આ રકમ સરખા ભાગે વહેંચાશે
तो सरखा भागे वेचाय एटले के रीतना वेचाशे तमारे, तो 8000 छे बे भागीदारो छे, 8000 भाग्या बे करी देवानुं एटले तो आवशे 4000, 4000 आने क्रॉस एंट्री आवे, वेचने पात्र नफो उधार आयो, तो चालू खाता में जमा बाजू छेली तारीख 31/3/17 वेचनी पात्र नफो, वेचनी पात्र नफो 4000। હવે જે બધું સરળ વધારે થાય એ પહેલા કરવાનું, હર્ષાનું જોવા જશું તો હર્ષાની રકમની વાત કરીએ તો ઉધાર બાજુ સરળ વધારે થાય છે 11550, એમાં જમા બાજુ લઈ જવાનું 11550, એમાંથી ઉપરની રકમ બાદ કરો 7250, આ ડિફરન્ટ એને લખાય બા આ લઈ ગયા છેલ્લી તારીખ. સેમ એવું છાયાની વાત કરીએ તો 10000 સરવાળો અને પેલું ઉપાડ પર વ્યાજ, આ ઉપાડ જેવી રીતના એન્ટ્રી આપીને તમે એના ઉપાડ પર વ્યાજ આ મળવાનું બાકી ના બંને એની બીજી એન્ટ્રી અહીંયા તમારે રહી ગઈ છે તો એ લખી કાઢવાની તમે 31/3/17 ની મૂડી સોરી ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ હર્ષાનું જે છે એટલે હર્ષા આગળ 50 અને છાયાનું જે મળવાનું બાકી એ 100 એ એન્ટ્રી આપણે અહીંયા બીજી અસર આપવી પડે. તો અહીંયા આગળ સરવાળો તમારો આવશે છાયાની, છાયાનો સરવાળો થયો 10100, એ તમારે અહીંયા લાવવાનો 10100, 10100 આમાંથી ઉપરની રકમ બધી બાદ કરવાની, ઉપરની રકમ બાદ કરશો એટલે ડિફરન્ટ આવશે 700. હવે આ જે બાકી છે બંનેની જમા બાજુ છે એટલે એ બંને રકમ પાકા સરવૈયાની અંદર સેમ ટુ સેમ આવે, બીજા બધા ક્રોસ જાય જયારે એની અંદર સેમ ટુ સેમ આવે, જમા છે એટલે પાકા સરવૈયા મિલકત લેના બાજુ ચાલુ ખાતા, ચાલુ ખાતા પેલા લખશો તો પંચાશે. અહીં હર્ષા જે બા લઈ ગયા આવ્યું ને એ રકમ લખવાની, બા લઈ ગયા વાળી 7250 અને છાયા, છાયાનું 700, બંનેનો સરવાળો કરીને બહાર લખવાનું 7950. હવે બંને બાજુનો સરવાળો કરવાનો સેમ થવો જોઈએ, બંને બાજુ સરવાળો થશે 72250, 72250 એટલે ઉપલક ખાતે કહીએ લખાશે નહીં.